तो नमस्कार विद्यार्थी मित्रों, आपणी चेनलमां तमारुं हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, हवे दिल थामीने बेसी जाओ, केम के आज पछी पेपर तपासवाना शुरू थई गया छे। एटले के आजथी पेपर तपासवाना शुरू थई गया छे विद्यार्थीना, बोर्डनी एक्जामना विद्यार्थीओना। तो विद्यार्थी मित्रों, घणा विद्यार्थीओए व्हाइटनर यूज करी छे, घणा विद्यार्थीओए 500ની नोट मूकी हशे के सर पास करी देजो एवी रीते, अने अमुक अमुक विद्यार्थीए कसम आपी छे, अमुक एवी कसम आपी छे तमारे लगन तूटी जशे अथवा तो आ थई जशे, मानी कसम आपी छे, पप्पानी कसम आपी छे। अमुक विद्यार्थीए मोबाइल नंबर लख्यो हशे के आ नंबर ઉપર ફોન કરજો, તમારે પૈસા જોઈતા હોય એટલા તમને મળી જશે, મને પાસ કરી દો। અમુકે સુસાઇડ નોટ લખી છે, મતલબ કે અંદર લખ્યું છે કે તમે મને પાસ નહીં કર્યો તો મારે મરવાનો વારો આવશે, આમ તેમ બધું લખ્યું હશે। તો હવે એ વિદ્યાર્થીઓના પેપર સામે આવતા જશે કે કેવા વિદ્યાર્થીઓએ શું શું લખ્યું છે, અને ગપ્પા મારવાના ગપ્પા પણ માર્યા હશે એ પણ સામે આવશે। તો પેપર તમારા કઈ રીતે તપાસે એ વાત કરીએ આ બધું। અને આ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ કસમ બસમ દઈને આવ્યા છે, પૈસા મૂકીને આવ્યા છે, એ વિદ્યાર્થી પાસ થશે કે ફેલ એની વાત આપણે લાસ્ટમાં કરીશું। એ પહેલાં આપણે જોઈ લઈએ કે પેપર કેવી રીતે તપાસવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા પેપર તપાસતી વખતે શિક્ષકનો સમય મર્યાદિત હોય છે, એટલે કે અમુક મર્યાદામાં અમુક પેપર તપાસવાના જ હોય છે, કે દિવસનો ટાર્ગેટ આપેલો હોય છે કે એક દિવસમાં એટલા પેપર તપાસવાના। એટલે કે તમારા શિક્ષક મતલબ જે તપાસવાવાળા જે છે સર, એ એક એક તો ક્વેશ્ચન જોશે નહીં, તો જોશે કેવી રીતે અને પાસિંગ કેવી રીતે કરશે? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે પ્રેઝન્ટ મતલબ કે શરૂઆતથી એવું લખ્યું હશે, સારું લખ્યું હશે, દેખાવ સારો હશે, સારા અક્ષર હશે, તો એ વિદ્યાર્થીઓને પાસ થવાના પૂરેપૂરી અને સારા માર્ક આવવાની સંભાવના છે। અને પહેલા ક્વેશ્ચન જે વિદ્યાર્થીએ સાચા લખ્યા હશે, પછી અમુક પાછળથી ગપ્પા માર્યા હોય, નો ડાઉટ એવું થાય। પણ વિદ્યાર્થી મિત્રો, જો તમે આગળ સારું લખ્યું હશે અને અમુક ક્વેશ્ચન નહોતા આવડતો ત્યાં ગપ્પા માર્યા હશે, તો તમને એના પણ માર્ક 2-3 મળી જશે। એનું કારણ છે કે પેપર તપાસવાનો સમય લિમિટ મર્યાદિત હોય છે, તેના કારણે બધા ક્વેશ્ચન વાંચવા, તો જો દિવસના 60 પેપરનો ટાર્ગેટ હોય તો પછી 10-5ની અંદર 60 પેપર તપાસે તો મિનિમમ 10 મિનિટ એક પેપરને મળે, મતલબ કે એક પેપર તપાસવા માટે 10 મિનિટ મળે, તો 10 મિનિટની અંદર તો એ કેટલું જોઈ શકે? તમે 2-3 કલાક પેપર લખ્યું હોય, 10 મિનિટમાં પૂરેપૂરું તો રીડ ના કરી શકે। તો હવે વિદ્યાર્થી મિત્રો, એ એવી રીતે જોશે કે તમારું લખવાની પદ્ધતિ કેવી છે, તમે પહેલાં ક્વેશ્ચન કેવા લખ્યા છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો તમે સાંભળ્યું જશે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, એટલે કે તમે શરૂઆતમાં જેવું લખ્યું હશે ને એના આધારે પેપરમાં એવી રીતે તપાસશે, એને જોવાનો નજરિયા ચેન્જ થઈ જશે, કેમ કે તમે સારું લખ્યું હશે તેના મનમાં એવું બેસી જશે કે આ વિદ્યાર્થીઓ હોશિયાર છે, એટલે એના સારા માર્ક જ આવશે। અને વિદ્યાર્થી મિત્રો, એ અમુક અમુક લીટીઓ વાંચશે, બાકી તો એને અમુક મર્યાદા પ્રમાણે એને પેપર તપાસવાના જ હોય છે, કેમ કે તમારા જૂન મહિનાના એન્ડિંગમાં અથવા તો મે મહિનાની સ્ટાર્ટિંગમાં તમને રિઝલ્ટ આપવાનું જ છે, એટલા માટે એને મર્યાદામાં એને ઉતાવળે તપાસવા પડે છે, એના કારણે બધા ક્વેશ્ચન રીડ નથી કરવાના। તો વિદ્યાર્થી મિત્રો, પાસ થવાની સંભાવના તમારે થોડીક વધી જશે, સારું લખ્યું હશે, પ્રેઝન્ટ સારું કર્યું હશે તો। અને બીજી વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ પૈસા મૂકીને આવ્યા છે, કે જે વિદ્યાર્થીઓ અંદર નોટ કરીને આવ્યા છે કે તમે આની કસમ છે, તેની કસમ છે, હું સુસાઇડ કરી દઈશ આવું થશે, તો એવા વિદ્યાર્થીને કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો, તમે પાસ થવાની સંભાવના તમે એવું લખ્યું એના કારણે પાસ થાવ એવું તો નથી, કેમ કે તમને એવી રીતે તો કોઈ પાસ ના કરે, કેમ કે કોઈ પણ શિક્ષકને 500 રૂપિયાની જરૂર ના હોય, અને હા, એને 500 રૂપિયાથી ફરક પણ નથી પડતો, અને હા, અંદર તમે લગાવેલા જ છે 500 રૂપિયા, તો એ લઈ પણ શકે છે, તો પછી એને એવું અંદર પાસ કરવા તો જરૂરી નથી, ફેલ કરે તો પણ એના જ છે। તો વિદ્યાર્થી મિત્રો, એવું તો ભૂલી જજો કે એના કારણે પાસ થાવ તમે, અને જો 1-8% એવા શિક્ષક હોય કે એમને કંઈક ઇમોશનલ હોય તો વળી થઈ જાઓ, બાકી એવી સંભાવના તો છે જ નહીં। તો તમને સમજાઈ ગયું છે પેપર કેવી રીતે તપાસી અને તમે કેવી ભૂલ કરી હોય તો એનાથી તમને શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો, તમારે કાંઈ પણ નોલેજ જોતો હોય તમને કોમેન્ટ કરી દો, અને અમારી સાથે જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। જય હિન્દ, જય ભારત।